Once again, hello mitro, હું છું અમદાવાદી ફૂડી અને આજે અમે અહીંયા આવ્યા છીએ રાધાસ્વામી નાયલોન પાણીપુરીમાં બાસ્કેટ ચાટ ચાખવા માટે. જો તમારે આ નવી આઈટમ કઈ રીતે બને છે અને કેવી હોય છે ટેસ્ટમાં જો તમારે જાણવું હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો. ચાલો મારી જોડે. આની અંદર સેવ, લીલી, દહીં અને રગડો પણ નાખવામાં આવેલ છે. જેમ તમે જોઈ શકો છો એમ કે આ ખાવાનું બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી રહી છે. તમે આની રીત જોઈ કે આ કઈ રીતે બનાવવામાં આવે છે. હવે આનો આપણે ટેસ્ટ કરીએ અને જોઈએ કે આ પાણીપુરી દેશમાં કેવી છે અને આપણને કેવી લાગી રહી છે. જો તમે પાણીપુરીના શોખીન હો તો તમારે આ પ્રકારની પાણીપુરી જરૂરથી જરૂર ખાવી જોઈએ. એકદમ ડિફરન્ટ કહેવાય ને કે ડિફરન્ટ ફિલિંગ આવે છે. તમારે આ બાસ્કેટ પૂરી પાણીપુરી જરૂરથી જરૂર ખાવી જોઈએ. આના જેવી પાણીપુરી તમને ક્યાંય નહીં મળે. રૂકો જરા, સબર કરો. તો મિત્રો, તમે જોયું એમ મેં હમણાં બાસ્કેટ પૂરીનો ટેસ્ટ કર્યો છે. તો આ ટેસ્ટ કરીને મને બહુ મજા આવી છે. તો હવે મેં રગડા પેટીસ પણ મંગાવી છે અને તમારા સામે એ રેડી છે ગરમા ગરમ. તો ચલો હવે ટેસ્ટ કરીશું અને તમને જણાવીશું. તો તમને જણાવ્યું એમ બાસ્કેટ પૂરીનો સ્વાદ બહુ સરસ હતો. રગડા પેટીસનો સ્વાદ પણ ખૂબ સરસ છે. આની અંદર આમલીની ચટણીઓ અને અલગ અલગ પ્રકારની ચટણીઓ નાખવામાં આવેલી છે, જેનાથી આનો સ્વાદ ખૂબ જ સરસ આવી રહ્યો છે. તો તમારે આનો પણ જરૂરથી જરૂર ટેસ્ટ કરવો જોઈએ. બોલા ધક્કા બુક્કી નહીં કરને કા, આરામથી લેને કા. હા, તો મિત્રો, તમે જોયું એમ મેં બાસ્કેટ ચાટ પણ મંગાવી હતી અને સાથે સાથે રગડા પેટીસ પણ મંગાવી હતી. તો હવે તમે જો પાણીપુરીના શોખીન હો તો તમે એક વસ્તુનું નામ સાંભળ્યું જ હશે, જેનું નામ છે દહીંવડા. તો આ એ જ છે દહીંવડા. તો હવે મેં દહીંવડા મંગાવ્યા છે. તો હવે આપણે એનો ટેસ્ટ કરીશું અને તમને રિવ્યૂ આપીશું કે આનો ટેસ્ટ કેવો છે. સ્વાદમાં એકદમ મસ્ત છે. એની અંદર સેવ નાખેલી છે, વડું પણ છે, દહીં છે, આમલીની ચટણી છે. સ્વાદમાં ખૂબ જ ખાટું મીઠું અને મસ્ત છે. આ એટલા સરસ છે કે મને એવું લાગે છે કે હજી એક ડીશ મંગાવીને ખાવી પડશે. બહુ જ સરસ છે. Thank you.
તો મિત્રો, મેં તમને કહ્યું હતું એમ દહીંવડા ખાઈને મને બહુ જ મજા આવી છે. તો હવે હું નવી વસ્તુનો ટેસ્ટ કરવા જઈ રહ્યો છું, જેનું નામ છે ચાટ પાપડી. તો તમે એનું નામ સાંભળ્યું જ હશે, અને ના સાંભળ્યું હોય તો તમે જોઈ શકો છો કે આ ચાટ પાપડી કેવી હોય છે. આ એક પાપડી હોય છે, અને પાપડીની ઉપર રગડો નાખવામાં આવેલો હોય છે, ચટણીઓ નાખવામાં આવેલી હોય છે, અને આનો ટેસ્ટ ખૂબ જ અલગ આવતો હોય છે. તો હું આનો ટેસ્ટ કરીશ અને તમને બતાવીશ કે આનો ટેસ્ટ કેવો છે. તો ચલો ટેસ્ટ કરીએ. હું તો સજેસ્ટ કરીશ કે તમે જો પાણીપુરીના શોખીન હો તો તમારે ચાટ પાપડીનો પણ જરૂરથી જરૂર ટેસ્ટ કરવો જોઈએ. આનો ટેસ્ટ ખૂબ જ સરસ છે. તો મિત્રો, તમે જોયું એમ કે મને આના આ બધાના એટલા ટેસ્ટ એટલા સરસ લાગ્યા છે કે મેં અહીંયા ટોટલ 4 આઈટમનો ટેસ્ટ કરેલો છે. જો તમારે આ વાનગીઓનો ટેસ્ટ કરવો હોય અમદાવાદમાં, તો આ દુકાન નિકોલ વિસ્તારમાં રસપાન ચોકડીની થોડીક આગળ આવેલી છે. તો તમારે અહીંયા આવીને આનો જરૂરથી જરૂર ટેસ્ટ કરવો જોઈએ. અને જો તમને આ અમારો વિડીયો ગમતો હોય અને તમે આવા અવનવા વિડીયો જોવા ઈચ્છતા હો, તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. અને જો તમારે આવા અમારા વ્લોગ વિડીયો જોવા હોય તો સ્માર્ટી ઉત્સવ નામની ચેનલ છે, તો ત્યાં જઈને પણ તમે અમારા વ્લોગ જોઈ શકો છો. અને જો તમને આ દુકાન શોધવામાં મુશ્કેલી પડતી હોય તો અમે આની આ દુકાનનું એડ્રેસ અમારા ડિસ્ક્રિપ્શનમાં આપીશું, અને જે અમારા બ્લોગના ચેનલની જે લિંક છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપીશું. તો તમારે ત્યાં જઈને જરૂરથી જરૂર જોઈ લેવી.